हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल एसएमबी हुनर। आज अपने स्लिंग बैग बनावता शीखीश विथ फोर पॉकेट्स। ओके, यहाँ माटे मटेरियल अपना ने शू जो से अपने लखी लीए। अपना ने 12 इंचेस बाय 12 इंचेस ना बे सेट जो से आ जो आ इन आउटर बॉडी स्पंज। यहाँ आप कैनवास भी यूज कर सको अना इनर लाइनिंग इनर बॉडी माटे। ठीक है, आउटर बॉडी स्पंज अने इनर बॉडी आम तन पीस आ अपना बे सेट जो से 12 इंचेस बाय 12 इंचेस ना। ओके, 12 इंचेस बाय 12 इंचेस ना। पची अपना ने आउटर फैब्रिक नू 6 बाय 12 इंचेस 3 बाय 12 इंचेस अने 3 बाय 12 इंचेस आम तन पीस जो से अने बीजू 9 बाय 12 इंचेस नू इनर लाइनिंग नू पीस जो से। ओके, 9 बाय 12 इनर लाइनिंग पची 6 बाय 12 इंचेस पची 3 बाय 12 इंचेस अने 3 बाय 12 इंचेस आना साथ अपना ने बे जिपर जो से। ओके, पची अपना ने बे पॉकेट जो से आ 5 बाय 5 नू पीस से इनर लाइनिंग 5 बाय 5 3.5 बाय 5 1.5 बाय 5 प्लस एक जिपर आ एक थी गयू। पची आ बीजू पॉकेट है 6 बाय 6 इनर लाइनिंग 4 बाय 6 एक पीस अने 2 बाय 6 बीजो पीस 2 बाय 6 4 बाय 6 6 बाय 6 अने एक जिपर। पछी अपना बेल्ट छे आ 2 बाय 6 ना बे पीस। ओके, अने आ 2.5 बाय 60 इंचेस नो एक मोटू पीस छे 2.5 बाय 60 इंचेस नो आ मोटू पीस छे आपनो मोटू हैंडल छे 2.5 बाय 60 इंचेस 2 बाय 6 ना बे पीस आ अपना तन बेल्ट थई गया। ओके, पछी अपना ने बे होल्डर जो से आवा जो बे आवा होल्डर जो से अने आ एडजस्टर जो से बेल्ट ने नानो मोटो करवा माटे। ओके, हवे अपने स्टिचिंग पार्ट जोईए। पहला आपनू छे आ 12 बाय 12 ना पीसेस तो अपने आने शू करशू अपने आम जेम मुकेलू छे एमने रेवा देशू। आ इनर लाइनिंग इनर फैब्रिक एना पर अपने आ स्पंज मुकी रहा छे स्पंज या कैनवास बे मां एक चाल से पछी आ आउटर फैब्रिक। हवे आ तन्ने आ पीस ने 1 2 3 4 चारे बाजू सिलाई मार देजो। ओके, आ बेवे सेट में આ એક સેટ થયો અને આ બીજો સેટ થયો તો આ બે સેટને સિલાઈ મારી દેજો। ઠીક છે, પછી આપણે બેલ્ટ લઈએ આ બે પીસ છે 2 બાય 6 ના એને આમ ફોલ્ડ કરજો ઉલટા અને 1 અને 2 સિલાઈ મારી દેજો બે પીસના આવી રીતે હાફ ફોલ્ડ કરજો અને આમ સિલાઈ મારી દેજો 1 2 પછી આપણે સીધું કરશું સેમ આ બેલ્ટ સાથે। ઓકે, હાફ ફોલ્ડ કરજો અને સિલાઈ મારી દેજો અને એક એન્ડ બંધ કરી દેજો અને એક એન્ડ ખુલ્લો રહેવા દેજો। ઓકે, થઈ ગયું। પછી છે આપનું પોકેટ છે
सिक्स बाय सिक्स इंच वालू। आने कई नहीं करवानू हमना, आज पीस है इन्हें हमने कई नहीं करवानू। आपनू फोर बाय सिक्स नू एक पीस है अने आपनू टू बाय सिक्स नू एक पीस है बराबर। आ बेवे ने थोड़ा हम फोल्ड कर देजो, आज ये ऊपर छे बेना वच में इन्हें फोल्ड कर देजो अने वच में चेन अटैच कर देजो। आवी रीते चेन अटैच कर देजो। सेम वे अपनू जे फाइव बाय फाइव नू पीस है आ वालू, इन्हें भी आज मिसल कर काढ़जो। आज सिक्स बाय सिक्स नू पीस है कई काम नहीं हमना फिलहाल, पहला चेन अटैच करिए। ना फाइव बाय फाइव नू पीस है इन पर हमना कई काम नहीं, अपने चेन अटैच करशू। ठीक है, હવે આ જે આપણું પીસ છે આને સાઈડ પર મૂકી દે। આ સિક્સ બાય નાઇન નું પીસ છે, નાઇન બાય સિક્સ નું પીસ છે આપણું આ મોટું વાળું, અને આપણે સાઈડ પર મૂકી દઈએ, હમણાં આનું કામ નથી। પહેલા આપણે આ આપનું સિક્સ બાય ટ્વેલ્વ છે, નાઇન બાય ટ્વેલ્વ છે, સોરી નાઇન બાય ટ્વેલ્વ નું પીસ છે, એને હમણાં કંઈ કામ નથી, એને સાઈડ પર મૂકી દઈએ। આ આપનું સિક્સ બાય ટ્વેલ્વનું પીસ છે, એના સાથે આપણે આ થ્રી બાય ટ્વેલ્વ નેક્સ્ટ સ્ટેપ લેશું। ઓકે, ઠીક છે, ત્યાંથી આપણે બે બાજુ ફોલ્ડ કરશું નીટનેસ માટે અને વચમાં ચેન મૂકી દઈશું। ઓકે, હવે એક ચેન અટેચ કરી કરી આપણે અહીંયા, હવે આ જે ઉપર છે એ પણ આપણે ફોલ્ડ કરશું, જરાક થોડું શું ફોલ્ડ કરશું નીટનેસ માટે, અને આપણી આ બીજી ચેન છે। આજે આપણું બીજું થ્રી બાય ટ્વેલ્વનું પીસ છે ને આપણે અહીંયા મૂકી દઈશું, જો સો આ એક લાઇનમાં બે ચેન આવશે। પહેલાં આ બે પીસ જોઈન કરજો, પછી આ બે પીસ જોઈન કરજો, અને એમાં ચેન અટેચ કરી કાઢજો, ચેનથી અટેચ કરજો। જોઈન કરવાનો મતલબ એમ છે કે જો પહેલાં આ થઈ ગયું સિક્સ બાય ટ્વેલ્વ, થ્રી બાય ટ્વેલ્વ, પછી આ થ્રી બાય ટ્વેલ્વના સેકન્ડ એન્ડથી આ થ્રી બાય ટ્વેલ્વનો બીજો એન્ડ આમ જોઈન કરવાનો છે, જો સો એક લાઇનમાં બે ચેન આવશે। ઠીક છે, આપણે આટલું સ્ટિચ કરીએ પછી આપણે આગળ કરીએ। આ આપણા ટ્વેલ્વ બાય ટ્વેલ્વના પીસીસ છે બરાબર, બે સેટ બોડીના, આપણે એને ફોર સાઇડ્સથી સ્ટિચ કરી કરે છે, વન ટુ થ્રી ફોર, જો આપણે બે સાઇડ સ્ટિચ કરી કરે છે બે સેટને, હવે એને સાઇડ પર જવા દઈએ। નેક્સ્ટ શું હતું, સિક્સ ઇંચીસ બાય ટ્વેલ્વ ઇંચીસ, થ્રી ઇંચીસ બાય ટ્વેલ્વ ઇંચીસ અને થ્રી ઇંચીસ બાય ટ્વેલ્વ ઇંચીસ બરાબર। આ ત્રણ પીસને આપણે બે ચેન લગાડી કાઢી છે, ઠીક છે, હવે આપણે એને ઉલટું કરીએ। ઓકે, અને આપનું પીસ છે નાઇન બાય ટ્વેલ્વ ઇંચીસનું, આ પીસને આપણે આના પર મૂકી દઈએ। ઓકે, અને વન ટુ થ્રી ફોર આમ ચાર સાઇડ સીવી કાઢશું। ઠીક છે, જો આપણે ઉલટું કરેલું છે, અને આ જે નીચેની ચેન છે, આ ચેન જે છે એના નીચેના પાર્ટમાં, ઉપરના પાર્ટમાં નહીં, નીચેના પાર્ટમાં બીજી ચેન યા આમ જો તો શું, જો યા નીચે બાજુ, અને આમ ચાર બાજુ સિલાઈ મારી દેજો। ઓકે, બે થઈ ગયું, પછી આપના પોકેટ્સ છે, આ સિક્સ બાય સિક્સનું મેં પૂરું કમ્પ્લીટ કરી કાઢું છે, અને ફાઇવ બાય ફાઇવનું મેં ઓપન રાખવું છે આપના માટે। હવે શું કરો, આ ચેન લગાડી કાઢી પછી આપણા પીસ મૂકી દો, ચારે બાજુ સિલાઈ મારી દો, સિલાઈ મારવામાં ટાઈમ પર ધ્યાન રાખજો કે આ ચેન આપણે અંદર લઈ રહ્યા છે। ઓકે, અને આ સિલાઈ મારી દો, પછી આને આમ ખોલી કાઢજો, પછી આપણે આગળ જોઈએ કે આ પોકેટ આપણે કાં લગાવશું। થઈ ગયું, આ આપના બેલ્ટ છે, આ ટુ બાય સિક્સનું પીસ છે, એને આપણે સીધું કરીએ,
ओके आपनो 2x6 नो पीस है, अब अपना बे पीस है, पछि आपनो 40x60x2.5 नो पीस है, यानी भी अपने सीधू करी कर सू ने आयन करी कर सू, पछि आने सू कर सू आ सीधू करी कर जो ना अपने ये पछि ना चारे बाजू 1 2 3 4 स्टिच मारी देसू। ओके आटलू थी गयू आपना 12x12 इंचेज ना बे पीसेस से बराबर। हवे अपने शू करसू कि आनो एक साइड ऊपर थी हम फोल्ड कर देसू अंदर बाजू नीटनेस माटे, हम अपने एक बाजू फोल्ड कर देसू बेवेना। ठीक छे, आ फोल्ड करा बाद अपने आ फोल्ड करी करसू ने ये करा बाद, ठीक छे, एक एंड यहाँ सब आपना बे पीस बराबर आपनी बैक छे। ओके सो फ्रंट में आ बाजू लागसे राइट हैंड साइड पर अने बैक में लेफ्ट हैंड साइड पर लागसे। ठीक छे, शू लागसे आज अपना बकल्स छे ये लागसे, यहाँ का लागसे यहाँ से अपने 1.5 इंचेस छोड़सू आ साइड पर आपनी बैक छे जो। ओके यहाँ से अपने 1.5 इंचेस छोड़सू पछी अंदर बाजू आ बकल लगावशू आम। ओके आ पहला आपने फोल्ड करी लेसू, हम अपने फोल्ड करसू पछी एक बकल आ साइड लगावशू अने बीजू यहाँ लगाड़सू, यहाँ पाछल थी भी सेम अपने आ एक एंड छे आ बीजो एंड छे, यहाँ बाजू 1.5 इंच छोड़सू અને આ બકલ મૂકી દેશું જો આમ રાખશે આગળનું બકલ અને પાછળનું બકલ જો આમ, એક બકલ આના પર છે બીજું બકલ આના પર છે, એક બકલ આના પર છે એક સાઈડ પર અને એના ઓપોઝિટમાં બીજા સાઈડમાં ઓપોઝિટમાં છે જો આવી રીતે, આવી રીતે આપણે બે બકલ લગાવી કરશું। ઠીક છે, આપને બે હેન્ડલ અટેચ કરી કાઢ્યા છે આ જો એક આ પાછળ બાજુ અને આગળ બાજુ જો। હવે આપણે શું કરશું આ આગળનો પીસ છે અને આપણે જે 3 ચેન લગાડી છે બે ચેન લગાડી છે જો આ એક પૂરું ખંડ બની ગયું, આ જો આ એક ખંડ બની ગયું છે। ઓકે અને આ બીજું ખંડ બની જશે કેમ કે આપણે આને નીચે સ્ટિચ મારી દઈશું। હવે આપણે શું કરશું થોડું નીચે લો યાંથી આમ મૂકો, આ આગળનો પાર્ટ છે ચારે બાજુ સિલાઈ મારી દો 1 2 3 4 સ્ટિચ મારી દો। ઓકે આ બે ચેનવાળા છે અને આગળ બાજુ આવશે 1 2 3 4 આમ ચારે સ્ટિચ મારી દો, ચેન અંદર લઈ લેજો આગળનો આ પાછળનો પાર્ટ છે બેગનો બરાબર। હવે આપણે આમાં બે પોકેટ અટેચ કરશું એક અંદરની સાઈડ અને એક બહારની સાઈડ। ઓકે તો અંદર આપણે આ 5 ઇંચ બાય 5 ઇંચનું પોકેટ છે એ અટેચ કરશું, આના માટે આપણે શું કરશું કે ઉપરથી 3.5 ઇંચીસ સાઈડ પરથી 3.5 ઇંચીસ બે થઈ ગયા એક બાજુથી સેમ વે ઉપરથી 3.5 ઇંચીસ અને સાઈડ પરથી 3.5 ઇંચીસ। ઓકે હવે આપણે આ પોકેટમાં મૂકી દઈશું, પોકેટ મૂકી દઈશું પછી એને ચારે બાજુથી સિલાઈ મારી દઈશું। ઓકે આ એક પોકેટ થઈ ગયું પછી એના બરાબર પાછળ 3 ઇંચીસ આ 6x6 છે તો ઉપરથી 3 ઇંચ સાઈડમાંથી 3 ઇંચ સેમ વે આ સાઈડ 3 ઇંચ ઉપરથી અને સાઈડમાંથી 3 ઇંચ। ઠીક છે, અને પછી આપણે આ પોકેટ આપણે મૂકી દઈશું, આપનું 6x6 પોકેટ છે અને અંદર બાજુ 5x5 પોકેટ છે। આ પોકેટ પહેલાં અંદરનું સીવજો તો એની સિલાઈ અહીંયા આવશે પછી એના ઉપર આ મૂકજો। ઓકે આ બે પોકેટ આપણે અટેચ કરી કાઢીએ પછી આગળ કરીએ। આ આપણે બધા પોકેટ અટેચ કરી કાઢ્યા છે, આ પાછળના પાર્ટમાં આજો આ 5x5 આ 6x6
ओके जो अपने सिलाई के रीते मारी छे के नानू पॉकेट बाहर जारे सिलाई आवे तो यहाँ शो नहीं जाती बाहर, ठीक छे। अपना बे पॉकेट पाछल बाजू अने एक पॉकेट जो मोटू पॉकेट है जो आ एक पॉकेट थयू अने आ बीजू मोटू पॉकेट थयू। ओके तो पॉकेट थई गया। हवे अपने शू करशू के आने आम मूकशू। ओके अने वच में चेन छे, चेन नो डायरेक्शन आ बाजू जोवो जोईए। जो आ बाजू बंद थवी जोईए, आज लाइन में छे ने ए लाइन में आवी जोईए। अपने शू करशू आम मूकी देशू एक बाजू अने बीजाने आम अने अपने सिलाई लई लेशू। ओके अपने आ सिलाई लई लईए पछी अपने आगळ करीए। आपने चेन अटैच करी काढ़ी छे अने आ बेवे पीस ने अपने जॉइंट करी काढ़ा छे। ओके हवे अपने शू करशू अने उल्टू कई करशू। ओके अने आने आम। ओके अने वन टू अने थ्री आम सिलाई मारी देशू तन्ने बाजू थी। ओके पछी अपने आगळ करशू। आ बराबर ध्यान राखजो के आ चेन अने उपरनो बे पार्ट साथे छे, सेम कंटिन्यूशन मारे जो। अच्छा ओके अने अपने वन टू थ्री सिलाई मारी देशू। ओके आपने चेन अटैच करी काढ़ी छे बराबर। ओके हवे अपने शू करशू के जे एक्स्ट्रा चेन छे अने अपने कट करी काढ़शू। ओके अपने तन बाजू सिलाई मारी काढ़ी छे, ठीक छे। अपने आ बेग ने सीधी करिए। ओके आपने बेग ने सीधी करी काढ़ी छे। ओके आपनी तन चेनो लागी गई छे एक लाइन में अने आपनो पाछळनो पॉकेट अने अंदर पॉकेट छे। हवे अपने शू करशू के अपने अपनो बेल्ट लगावशू। ओके हवे आ जे बेल्ट छे आपनो बेल्ट छे बराबर 16 इंचेसनू। फर्स्ट स्टेप शू करशू के आ बेल्ट ने अपने આમ નાખશું, જો આ પાછળ છે, પાછળથી નાખશું અને આમ આપણે સિલાઈ મારી દેશું તો શું થશે કે જે સિલાઈ છે એ અંદર આવશે। ઓકે આ એક થઈ ગયું। હવે આપણે શું કરશું કે આ જે પીસ છે એને આપણે અંદર લઈ લેશું। पीस ने अपने अंदर ले लीजो। हवे पूरु फरशू आगळथी अंदर आवशू। ओके अने लास्ट में यहाँ बाजू जो अपने लास्ट बेग में करेलू वेस्ट पाउच में ये ज मिशेला करवानू छे। ओके अने आपने सिलाई मारी देशू। हाँ ने सिलाई मारी देशू। ओके जो बेल्ट मोटो थई गयो। બેલ્ટ નાનો થઈ ગયો। ઓકે સો આપની સ્લિંગ બેગ રેડી થઈ ગઈ છે। આ વન પોકેટ, ઓકે
और सेकेंड पॉकेट जो आपनो थर्ड मोटू पॉकेट, थर्ड मोटू पॉकेट एना अंदर नानो पॉकेट चेन वालू अने आ पाछल नू पॉकेट। ओके सो आपनी बैग तैयार थई गई छे। ठीक छे, आपने अमारो वीडियो पसंद आवे तो जरूर लाइक करजो, ऑल्सो कमेंट करजो कि आगल आपने शू शीखवू छे, अने अमारो वीडियो जरूर शेयर करजो। थैंक यू।